નથી, પણ આપણે આ કહે છે કે મનુષ્ય કોણ કહી શકાય. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી. આપણે મનુષ્ય જેવા દેખાઈએ એટલે આપણે મનુષ્ય નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. એટલે વિવેક જ્ઞાન આપણામાં હોય તો આપણે સાચા મનુષ્ય છીએ, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ, એક નાક જે એને હોય તેને મનુષ્ય કહેવું એમ આપણે સમજવું નહીં. આપણે એમ સમજવું નહીં કે આપણે મનુષ્ય બની ગયા છીએ, આ બધું આપણી પાસે છે. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. આપણે બધા વાંદરા રોજ સવારે આપણે અહીંયા જોઈએ છીએ, તો વાંદરાને પણ મનુષ્ય કહેવો જોઈએ, કારણ કે એ બધું એનામાં પણ છે. પણ એને આપણામાંથી વિશેષ શું છે? એને વાંદર પૂછડું વિશેષ છે, તો ત્યારે શું એને મહામનુષ્ય કહેવું? તો વાંદરામાં આપણા કરતાં એક વસ્તુ વધારે છે, તો એને મનુષ્ય કહેવું? તો કે ના, કોણ મનુષ્ય હતું કે જેને વિવેક પ્રગટ થયો, જ્ઞાન શક્તિ જેને પ્રગટ થઈ હોય, જેને બીજી આપણી શક્તિ મળી છે એનો સદઉપયોગ કર્યો, એ સાચો મનુષ્ય કહેવાય. તો સાચા મનુષ્ય બનીએ આપણે તો આપણે મનુષ્ય ક્યારે સાચા મનુષ્ય બનીશું તો આપણામાં વિવેક પ્રગટ થશે. આપણે સદગુણનો બોધ પ્રાપ્ત કરીશું તો દયા ધર્મ શું છે એ આપણને ખબર પડશે. દયા કહે છે દયા ધર્મનું મૂળ છે. દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન, તુલસી દયા નિછાડીએ જગત ઘટ મેં પ્રાણ. તો આપણે દયાના શબ્દ, દયા આપણે ક્યારે આવે કે આપણે એમ સમજીએ કે હું જેવો જીવ છું, હું આત્મા છું, મને જેમ દુઃખ ગમતું નથી તો સામેના જીવોને પણ દુઃખ ગમે નહીં. તો મારે મારા લીધે કોઈને દુઃખ ન થાય, અથવા કોઈને જ્યારે દુઃખ થાય ત્યારે જ્યારે મને દુઃખ થાય છે એમ હું સમજું, એવું આપણે ક્યારે એવું વિચારી શકીએ કે આપણે નક્કી કરીએ કે જ્યારે હું આત્મા છું અને બધા જે મારા સંપર્કમાં છે અથવા બધા જીવો વનસ્પતિ આદિ દેખાય છે એ બધા મારા જેવા જીવો છે, તો જ આપણામાં દયા પ્રગટે. તો દયા પ્રગટાવી હોય તો પહેલાં આપણે સાચા મનુષ્ય આપણે બનવું પડે. અને એ દયા ધર્મ કેવો છે? તો પરમ કૃપાદેવે આપણે મોક્ષમાળા બીજા પાઠમાં કહ્યું છે. ધર્મ તત્વ જો પૂછો મને તો સંભળાવું સે તને, જેસે શાંત સકળ નો સર્વમાન્ય સમુદિતા, ભાષું ભાષણ માં ભગવાન ધર્મ નહી જો દયા સમા, દયા નહી મન સાથે સંતોષ જો પ્રાણી ને ગણવા. સત્ય શીલ ને સગરા દાન, દયા હોલી ને રહ્યા પ્રમાણ, દયા નહી તો નહી વિના સૂર્ય કિરણ નહી દે. રાધા શું કે છે? પુષ્પ પાખડી જાદુ ભાર જીનવરની ત્યાં નહીં આવ્યા, સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષામો, સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષામો, સર્વ દર્શને કે ઉપદેશ કે કાંતે નહીં ત્યાં પણ આપણે ન
આપણે જે થવું જોઈએ. એમના જીવનનો દ્રષ્ટાંત છે, બધાએ વાંચ્યું હશે. પરમ કૃપાદેવ એમના માતાશ્રીને જ્યારે ઘરકામમાં કાંઈ મદદ કરતા હશે, મદદ કરતા હતા, ત્યારે માતાજી ઉપર એમને શાકભાજી જેવું કંઈ આપ્યું, ઓછું એક કે ભાજી એવું કંઈ એમને ભીંડા હતા કે ભાજી હતી. કરવાની ઈચ્છા નથી, પણ બાળકો જયારે એવું હોય કે કામ માતાજી સોંપે તો કરવું ના હોય, એટલે કઈક બાના કાઢે, રડે, અથવા કઈક કે પેટમાં દુખે છે, માથું દુખે છે, કઈક એવા બાના બાળકો કાઢતા હોય. આપણે નાનપણ બધાને ખ્યાલ હશે, સ્કૂલે ના જવું હોય તો માતાજી કે આજે બહુ પેટમાં દુખે છે, આજે સ્કૂલે નહીં જવું, એવું કર્યું હશે બધાએ. તો આવી રીતે માતાજીને એમ થયું કે આ કંઈક એને નથી કરવાની ઈચ્છા અથવા કંઈક એને, તો એમનું તત્વની જે વાત હતી, આપણે જોતા આપણે હાથમાં પણ હાંસુ આવ્યું છે કે માતાજી તમે મને આ સુધારવાનું કહો છો તો મને એમાં જીવ દેખાય છે, મને થાય છે કે હું આ હિંસા કરી રહ્યું છું એવા ભાવ મને થાય છે. તો આ દયાનું કેવું સૂક્ષ્મ સ્વરૂપ છે, તત્વથી એને જાણ્યું કે દરેક શરીરમાં આત્મા રહેલો છે અને મારા જેવો જ છે, જેમ મને દુઃખ ગમતું નથી તેમ કોઈ જીવને દુઃખ ગમે. આવી નાનપણથી જે એમની દયાની ભાવના હતી એ કેવી ફૂલી ફાલી અને એવા મહાપુરુષ બની ગયા. તો દયાનો જીવનમાં કેટલું મહત્વ છે. અને કહું છું ને શ્રી તુલસીદાસજી કે દયા ધર્મનો મૂળ છે. તો ધર્મનું મૂળમાં જ્યાં દયા છે તો થડમાં પાણા આખી ગાળીઓમાં બધામાં ધર્મ જ, આખા જીવનમાં દયા જ હોવી જોઈએ. પણ દયા આપણે પરમ કૃપાદેવે શ્રી આત્મસી બધા દ્રષ્ટાંત લઈને એટલા માટે કહું છું, બધાને થોડો અભ્યાસ છે અને ન હોય તો પરમ કૃપાદેવ વિશે કોઈ આપણને ખ્યાલ આવે. સૌથી આપણને શું કહ્યું છે, સાચા મોક્ષ શું કોણ કહેવાય, એટલે જીવનમાં પ્રથમ દયા હોવી જોઈએ. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષ ઘટ વિશે તે સદા સુજાગ હોય મોક્ષ ઘટ વિશે તે સદા સુજાગ. તો દયા દયા તો આપણો સ્વભાવ, આપણે કરુણા આપણો સ્વભાવ હોવો, મૈત્રી પ્રમોદ કરુણા માટે આદરણીશી ભાઈ આપણને આ ચાર ભાવનાઓ જીવનની અગત્યની ભાવનાઓ આપણે જીવનમાં ઉતારવાની સમજાવે તો કરુણા ક્યાં, દયા કરુણા છે ત્યાં દયા છે. દયા એ આપણો સ્વભાવ છે, કરુણા એ આપણો સ્વભાવ છે, જેમ આપણો વિનય આપણો સ્વભાવ છે, ક્ષમા આપણો સ્વભાવ છે, સરળતા આપણો સ્વભાવ છે, સંતોષ આપણો સ્વભાવ છે, એમ દયા એટલે કરુણા એ આપણો સ્વભાવ છે. તો આપણો સ્વભાવ પ્રગટ કરીએ ત્યાં આપણને શાંતિ હોય, અને જ્યાં આપણો સ્વભાવ પ્રગટ ન હોય ત્યાં આપણે કેટલું આકુલતા વ્યાકુલતા હોય. તો આપણે જીવનમાં શાંતિ જોઈએ છે. આપણે સૌ શેના માટે આપણે બધો પ્રયત્ન કરીએ છીએ, શાંતિ માટે. શાંતિ માટે એટલે સાચું સુખ. શાંતિ ક્યાં હોય, જ્યાં સાચું સુખ હોય ત્યાં જ શાંતિ હોય. જ્યાં સાચું સુખ ના હોય એ ત્યાં આગળ શાંતિની પણ થોડી આકુલતા વ્યાકુલતા વધારે હોય. જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં આપણે હોઈએ ત્યારે એ આપણે એનું શાંતિ કે સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ ત્યાં શું છે, પશ્ચાત દુઃખતે સુખ નહીં, અથવા ક્ષણિક સુખમાં શું હરખાવું, એક દિને અહીંથી અળગા થવું. આ પ્રમાણે તો સાચું સુખ જ્યાં છે ત્યાં સાચી શાંતિ છે. અને સાચી શાંતિને સાચું સુખ જોઈતું હોય તો જીવનમાં આપણે દયાને મહત્ત્વ આપવું પડે. અને દયાને મહત્ત્વ ક્યારે આપી શકીએ આપણે, એ સાચા આપણે મનુષ્ય બનીએ ત્યારે, સાચા સજ્જન બનીએ ત્યારે, અને સાચા આત્માર્થી બની જાય. કશાયની ઉપશાંતતા કીધું ને, કશાયની ઉપશાંતતા ક્યારે થાય, આપણામાં દયા ભાવ હોય તો કશાય ઓછા થાય, નહીં તો ક્યારે ક્રોધ થાય, અભિમાન થઈ જાય, માયાચાર થઈ જાય, લોભ વધી જાય આપણે. તો કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થ ક્યાં રહે છે, આત્માર્થી જે કોણ હોય, જેને કશાયની ઉપશાંતતા થઈ હોય, ક્રોધના બદલે ક્ષમા આવી હોય, અવમાનના બદલે વિનય આવ્યો હોય, અને કપટ એટલે કે માયાચારના બદલે સરળતા આવી હોય, અને લોભના બદલે સંતોષ આવ્યો હોય, તો કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ માત્ર મોક્ષની સાચા સુખની ઈચ્છા થઈ ભવે છે, એટલે કે સંસાર પ્રત્યે તત્વથી સમજી અને એના પર વૈરાગ્ય આવ્યો હોય, અનાસક્ત ભાવ આવ્યો હોય, અને પ્રાણી દયા સર્વ જીવમાં પોતાના સમાન આત્મા જાણે અને દયાનો ભાવ જેને પ્રગટ થયો હોય ત્યાં આત્માર્થ નિવાસ. તો આપણે સાચા આત્માર્થી બનવું છે તો આપણે જીવનમાં
સાચી દયા તત્વરૂપથી સમજીને સાચી દયા આપણા જીવનમાં લાવીએ. આપણે ગઈકાલે એક નક્કી કરી છે કે એમાં જે પેલા મ્યુઝિકથી આપણે સમજવાનું હતું ને, એમાં અમે લાગે છે પેલું હતું યશોમતી મર્યા છે જે હતું, તો એનું મને શરીરનો ભાવ બીજો આવ્યો. આટલા દર્શન વખતે પણ ભાવ આવ્યો હતો. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું કોરી મેં ક્યું કાલા. તો હું ભગવાનને પૂછું છું, પ્રભુ મહાવીર સે પૂછે એ બાલા, આપ ક્યું નિર્મલ મેં ક્યું મેલી, આપ ક્યું નિર્મલ મેં ક્યું મેલી. પ્રભુ મહાવીર બોલે સુનો મેરી બુટિયા, કશાયો કે રાક્ષસ ને તુમકો હે મારા, ઇસીલિયે લઈ. તો હમ એસે પ્રાર્થના કરતે હૈ ઇસ ધરતી સે, સ્વાધ્યાય કી ધરતી સે આજ હમને પુકારા હૈ, દૂર હટો દૂર હટો દૂર હટો યે વિષય કશાયો, આત્માનંદ હમારા હૈ સહજાનંદ હમારા હૈ, આત્માનંદ હમારા હૈ સહજાનંદ હમારા હૈ. તો આ દ્રષ્ટિને હું મારી બાણીનું વિરામ આપીશ. મારે બધાના પ્રતિભાવ સાંભળવા છે. બસ આ શિબિર આપણને બધાને ખૂબ આપણે ઉપકારીને આપણા ઘણું એનામાંથી શીખવે અને આ વાતો લઈને આપણે આપણા જીવનને સફળ કરીએ એ ભાવના ફરીથી સૌને ભાવપૂર્વક. શ્રી વિરાર્થીઓને ખૂબ ખૂબ આ અટેન્ડ કરી અને બહુ ભાવથી બધું સાંભળ્યું એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. સર્વજીવો સર્વમર્થા સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાજો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ દેવ કી જય, પરમ કૃપા દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સત્ગુરુ.